તમે સવારથી બેઠા છો તો પણ તમારા નમસ્કારમાં હજી એ જ પડઘો છે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. આદરણીય કુલભ્રાતા શ્રી મહેન્દ્રભાઈ, આજના સેશનના ચેરપર્સન પરમ શ્રદ્ધેય ડૉક્ટર નિરંજનભાઈ, સુરેશભાઈ, જુહી ચાવલાજી, માય ડિયર અનુપમ નાગરજી અને આપ સૌ મિત્રો, આજના દિવસનું આ સમાપન સત્ર છે અને સમાપન સત્રનો હું છેલ્લો વક્તા છું. તમને એટલા માટે અસ્વસ્થ કરું છું, સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે હું સ્વસ્તિક બંગલોમાં ધીરેન્દ્રભાઈ સાથે જમ્યો છું. તેમના પ્રેમ ભર્યા ભાવથી પીરસતા પીરસતા ભાભીના હાથે હું અને ભીખુદાનભાઈ ગઢવી સાથે જમ્યા છીએ. કેટલીક મેમરી એવી હોય છે કે જે તમને સ્થળકાળથી પણ પર લઈ જાય. આપણે જ્યારે પ્લેન રનવે ઉપર દોડે અને પછી ટેક ઓફ કરે, પછી આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે ક્યાં છીએ, ત્યારે જવાબ મળે કે તમે ક્યાંય નથી, નથી આકાશમાં, નથી ધરતી ઉપર. તો તમે ક્યાં છો? તો તમે એવી જગ્યાએ છો કે જ્યાં તમે એકલા બેસીને આજુબાજુ ગમે તેટલા લોકો હોય સ્મૃતિના પ્રદેશમાં ખોવાઈ જઈ શકો એવો તમને અવકાશ છે. આજ સવારથી મને એમ લાગે છે કે મારું પ્લેન આ સ્મૃતિના પ્રદેશમાં ચક્કર મારી રહ્યું છે. આનંદનો વિષય એ છે કે બાપુજી વિશે આપણે સૌએ આજે સવારથી તર્પણ કર્યું છે. આ વિચાર જેને આવ્યો હોય કે આપણે એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ કરીએ અને તે પણ આપણા આદ્ય સ્થાપક બેને જે કહ્યું એ સવારે પણ મેં કહ્યું હતું કે કવિગુરુ કાકા સાહેબ કાલલ કરે જે બાપુજીને ધર્મરત્ન કયા હતા, એ ધર્મરત્ન તો આજની તારીખે હજુ એ એક જ માત્ર છે. ધર્મ ધુરંધરો ઘણા છે, ધર્મ ભાંગનારા ધુરંધરો પણ ઘણા છે, ધર્મના નામે અફવા ફેલાવનારાઓ પણ ઘણા છે. પણ આપ જોઈ શકો છો કે આ મંચની બે બાજુ બે તસવીરો છે, એક રાષ્ટ્રરત્નની છે અને એક ધર્મરત્નની છે. એ સમયની અંદર મહર્ષિ દયાનંદજીના આદર્શોની વાત કરવી એમ નહીં, પણ એને અમલમાં મૂકવાની જેમણે જરૂરત કરી હતી એ નાનજી કાલિદાસ મહેતા. એ હકીકતમાં પ્રશ્ન થાય આપણને, થોડા સમયથી એ વાત ચાલે છે કે ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવું જોઈએ. મને તો એવું પણ કહેવાનું મન થાય છે કે મહારાજાને આપે, એની સાથે મહારાજાએ જેને રાજરત્ન કહ્યા છે એવા આપણે પૂજ્ય નાનજી કાલિદાસ મહેતાને પણ ભારત રત્ન આપવું જોઈએ. આ માત્ર અહીંયા આવ્યો છું એટલે હું બોલતો નથી, ઘણા વખત અહીંયા આવ્યો છું. સુરેશભાઈએ જ મને આમંત્રણ આપ્યું હોય ને આવ્યો હોય, બે ત્રણ પ્રસંગો બન્યા છે. પણ તમે એનું જીવન વાંચો, તમને એમ લાગે કે આ કોઈ અદ્વિતીય વ્યક્તિત્વ હોવું જોઈએ જેણે કોઈને ખેવના કર્યા વગર પોતાની ધૂનમાં જે માણસ દોડે જતો હોય અને દોડે ત્યારે ધૂળ ઉડાડવાને બદલે પોતાના આશીર્વાદ રૂપી જે કંઈ છોડવું પડે છોડતો જતો હોય એવો આ રત્ન હતો. એટલા માટે હું માનું છું, મારું એવું માનવું છે સુરેશભાઈ કે આપણી જનરેશન, તમે તો મારાથી પણ આગળની જનરેશન છો, પણ આપણી જનરેશન મિઝરેબલી ફેઇલ થઈ છે કે આવા વ્યક્તિઓનો પરિચય આપણે કરાવવામાં ઘણા મોડા પડ્યા છીએ. વી આર ટુ લેટ. એટલા માટે કે મોટિવેશનની વાત આવે એટલે બધા પરદેશ સામું જોવે, સ્ટીવ જોવની વાત આવે બધા પરદેશના ઉદાહરણો લે, મોટિવેશન એટલે જાણે પરદેશથી જ બારોબાર આવતું હોય
અને ભારતમાં જાણે કે મોટિવેશનના નામે હોય જ નહીં એવું લાગે છે. અમારા સ્વામિનારાયણના બે ચાર સંતો જે બહુ સારા વક્તાઓ છે એ તો હંમેશા વિદેશના જ ઉદાહરણ આપે છે. મારા અંગત મિત્રો છે એટલે હું કહું કે ઇવન તમે સહજાનંદ સ્વામી મહારાજની વાત કરશો ને તો એ પરદેશ સુધી ધક્કો ખાવાની જરૂર નથી. તો આ વીતી ગયેલી પેઢીને આ પેઢી સુધી પહોંચાડવામાં આપણે મોડા ન પડીએ એટલા માટે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એ બહુ સ્તુત્ય અને સમયસરનું પગલું છે એવું મારું માનવું છે. શિક્ષણ સંસ્થાઓ છે એને શું ભણાવવાનું જ હોય? એને અભ્યાસક્રમો જ પૂરા કરવાના હોય? ના ના, અભ્યાસક્રમ તો આ લોકો એમને પૂરા કરી રહે એટલા હોશિયાર હોય છે. ઘણી વખત આપણે ભણાવીએ તો એ લોકો આપણી સામું જોતા હોય છે કે આના કરતાં હું સારું ભણાવી શકું એવું બને છે. મારો અનુભવ છે, મારા કિસ્સામાં એવું બનેલું છે એટલે ઘણાને બનતું હશે. અને અમે સામે ભણાવનારા સમજતા હોઈએ છીએ કે અમારી મુઠ્ઠી કેટલો વખત બંધ રહે છે. તો અર્થ શું છે? ચાર દિવાલોમાંથી આ બધા જ સંતાનોને ઝડપથી ભારતની એવી ધરોહર સુધી લઈ જવા કે જે ધરોહરમાં જઈને ઊભા રહે તો પણ એને ખ્યાલ આવે તમે શિક્ષિત થઈ શકો અને આવી સંસ્થાના પરિસરમાં તમે કેળવણી પ્રાપ્ત કરી શકો. હું ઘણીવાર એવું કહું છું કે ભારતના યુવાનોને અને ખાસ કરીને કોલેજમાં ભણતી દીકરીઓ અને દીકરાઓને એ ભણતા હોય ત્યારે FYSYમાં હોય ત્યારે એવી ટૂર ઓર્ગેનાઇઝ કરવી જોઈએ યુનિવર્સિટીએ વગેરે કે ચાલો એક ગ્રુપ આખું બેલુર મઠમાં જશે ને ત્રણ દિવસ રોકાશે, એક ગ્રુપ આખું પોન્ડિચેરી જશે, ઓરોવિલ જશે અને ત્યાં જઈને 5-6 દિવસ રોકાશે, એક ગ્રુપ આખું હૈદરાબાદ જશે, એક ગ્રુપ આખું જઈને રમણ મહર્ષિના આશ્રમમાં રહેશે અને જાણશે કે એક લાકડાની પાટ ઉપર જેણે જિંદગી કાઢી નાખી એ માણસના ફોરેનર્સ કેટલા ફોલોઅર્સ છે. મેં જે કહ્યું કે વી મિઝરેબલી ફેલ્ડ એનું કારણ આ, ઓલ ફોરેનર્સ આર એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઇન્ડિયન કલ્ચર એન્ડ વી આર અવે ફ્રોમ ઇટ. આ કોણ કરશે? સરકારો કરશે? ના ભાઈ ના, સરકારો કશું ન કરે. સરકાર પોતાનું પૂરું કરી નાખે તોય આપણે એનો આભાર માનવો. સરકાર આપણું નહીં કરે, આપણે કરવું પડશે અને એ સંસ્થાઓએ કરવું પડશે. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ અનુપમ નાગરજી ઇઝ અ નાઇસ ગાઈડ કે ભવિષ્યની અંદર આ સંસ્થાઓમાંથી એવા પણ આયોજન થાય કે બેસ્ટ ઓફ ધ લોટ 10 ગર્લ્સ વિલ વિઝિટ પોન્ડિચેરી ઓર વિલ સ્ટે ધેર ઓન બિહાફ ઓફ અવર ઇન્સ્ટિટ્યુશન. આ ઉંમરમાં જો એને એ ધરતીનો સ્પર્શ થઈ જશે, એ વાઇબ્રેશન્સ ક્યાંક ટચ કરી જશે, તો આઈ એમ શ્યોર કે ભવિષ્યની અંદર એને કોઈ મૂલ્યબુલ્યના શિક્ષણ આપણે આપવાની જરૂર નહીં પડે. આપ સૌએ મારા મનમાં રહેલી આવી અનેક ભાવનાઓની શરૂઆત આજથી કરી છે અને એમાં હું ઉપસ્થિત છું એનો હું આનંદ વ્યક્ત કરું છું. હું અહીંયા આવતો તો એ પહેલાં આ જ નગરના એક વર્ષો જૂના ભૂદરજી જેના દોહાઓ આપણને ખ્યાલ છે કે બહુ પ્રખ્યાત છે અને ભાવનગરના સાંદીપનીના પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જેની હસ્તપ્રત મેળવી અને એનું પુસ્તક સ્વરૂપ કરાવ્યું એ ભૂદરજીના એ સમયે વર્ષો પહેલાં લખાયેલા દોહાઓના એક ગ્રંથમાંથી એક સુંદર મજાનો દોહો મને મળ્યો. કન્યા ગુરુકુળ ગાજતા ભાવિ જોગ માયા ભણે એના બેટડા ચડશે રણે તયે કાળ યવનો કંપશે. આ ભૂદરજીએ એ વખતે આ ગુરુકુળ માટે લખેલી વાત છે. હું અને તમે એનો અર્થ બરાબર સમજીએ છીએ. કન્યા ગુરુકુળમાં ભાવિ જોગમાયાઓ ઘડાઈ રહી છે, આ જોગમાયાઓ ઘડાઈ રહી છે. એના દીકરા કેટલું એક કવિ છે તો ક્યાં જોઈ શકે છે, સમયની પાર જોઈ શકે છે.
એના દીકરા ઉદ્ધાર્થ અર્થે રણે ચડશે ત્યારે ભારતના દુશ્મનો કંપી ઉઠશે. પરિકલ્પના એ છે કે અહીંયા જે કન્યાઓ અત્યારના ભણી રહી છે એમના સંતાનો દેશ માટે રણે ચડે એવી આ કન્યાઓ આપણા હાથ નીચે ઘડાવવાની છે. મારી વાતનું સમાપન કરું, કારણ કે હું પણ નૃત્ય નિહાળવા માટે આતુર છું. મને એક પ્રશ્ન હંમેશા રહ્યો છે અને એ પ્રશ્ન આપ સૌ આપની રીતે વિચારજો કે કોઈ પણ રાષ્ટ્ર હોય એના આવા સપૂતનું ઉચિત સન્માન કરવામાં મોડું કેમ પડે છે, કોઈ અવાજ કેમ ઉઠાવવો પડે છે, કોઈ એના માટે માંગણી કેમ કરવી પડે છે? કદાચ રાષ્ટ્રને એ માંગણી પહોંચી કે ન પહોંચે, પણ આ સંસ્થાએ આ સંસ્થાનું બીજ રોપનારનો આજે જીવતે જગત્યું જેમ આપણે કરીએ એમ વર્ષો પછી આજે શબ્દના ભોજનો પીરસીને એમનું જગત્યું કર્યું છે એવું મને લાગે છે. હું આ વિચાર જેને આવ્યો તે સમગ્ર અનુપમની ટીમ, સુરેશભાઈ, મહેતા પરિવારના સૌ વડીલો અને યંગેસ્ટ ઓફ ઓલ જુહીજી, હું આપ સૌને અભિનંદન આપવા માગું છું કે આજે એક આવો આંતરરાષ્ટ્રીય સેમિનાર એક વ્યક્તિ વિશેષ ઉપર આપણે કરી રહ્યા છીએ. ઘણી વખત આપણે આપણા લોકોનું બોલતા શરમાતા હોઈએ છીએ, આપણને સંકોચ થતો હોય છે. હું એમ માનું છું કે આપણી વેલ્યુ કોણ કરશે? આપણે કરશું, કોઈ બીજા આપણી વેલ્યુ કરે એની રાહ જોવાની જરૂર નથી. શક્ય બને તો આપણને જે હસ્તી ઉત્તમ લાગે છે એની ઉપસ્થિતિમાં એનું સન્માન થાય એવું કશું કરો, અને એ શક્ય ન બને તો એટલીસ્ટ એની યાદદાસ્ત તાજી હોય એને વધુ તાજી બનાવવા આવું કોઈ આયોજન કરો. એક સરસ વાક્ય છે કે કાં તો એવું જીવો, કાં તો એવું જીવો કે જેના ઉપર કંઈક લખી શકાય, અને કાં તો એવું લખો કે જે વાંચીને એવું કોઈ જીવી શકે. આજનો સેમિનાર, આજનો આંતરરાષ્ટ્રીય સેમિનાર એ મારી દૃષ્ટિએ ઓડિયો વિડીયો ડોક્યુમેન્ટેશન થયેલું છે. સવારના અશોક શર્માજીએ, આદરણીય જય મહેતાજીએ જે કોઈ વાત કરી તે વગેરે બધું જ કેપ્ચર થઈ ગયું છે. એને ભવિષ્ય માટેનું એક બહુ મોટું લખાણ સમજીને આપણે સૌ એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપણને એ રીતે જીવવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના. સૌને વંદન.